Good morning, students. Rignan Jyoti Vidyalayna digital platform par apnu hardik swagat chhe. Aaje apne dhoran 5 ganit chapter number 2 no abhyas karishu. Chapter number 2 ma apne agalna video ma joyu to aakar ane ketlak khunao, ketlak aakaro aapya hata ane ketlak khunao aapya hata tena uparthi apne khunao vishe joyu hatu ke kone kat khuno kevay, kone laghu kon kevay ane kone guru kon kevay chhe. To chalo have apne agar tena madad thi ek pravruti aapvama aveli chhe te apne jovani chhe. તો અહીં એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે તમારા શરીર સાથેનો ખૂણો સાથેના ખૂણા હવે તમારા શરીર હોય એની સાથેના ખૂણા વિશે અહીં વાત કરવામાં આવેલી છે જેમ કે હાથની મદદથી ખૂણાઓ બને છે પગની મદદથી ખૂણાઓ બને છે તો તેવી જ રીતે અલગ અલગ ખૂણાઓ બનાવવાના છે અને તેની અહીં વાત કરવામાં આવેલી છે તમે આ ખૂણાઓ બનાવી શકો છો તમારા શરીર વડે તમે ખૂણાઓ બનાવી શકો છો તો પહેલો ખૂણો કયો છે તમારા હાથથી કાટકોણ તો તમે તમારા હાથથી કાટકોણ બનાવવાની કોશિશ કરજો હાથને તમે આ રીતે રાખશો તો અહીં હાથની મદદથી આ રીતે એક કાટકોણ બનશે હવે બીજું તમારા પગથી કાટકોણથી નાનો ખૂણો હવે તમારા પગથી શું કરવાનું છે કે કાટકોણથી નાનો ખૂણો બનાવવાનો છે તો હા બનશે કઈ રીતે બનશે તો કાટકોણથી નાનો ખૂણો આ રીતે આવે તો તમારે પગના મદદથી પગને એ રીતે બેન્ડ કરવાનો છે આ પગ જે છે આમ બેન્ડ કરવાનો છે કે જેથી જે કાટખૂણો છે ત્યાંથી નાનો ખૂણો બને ત્યાર પછી નંબર 3 તમારા હાથથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો હવે આપણા હાથના મદદથી અહીં હાથના મદદથી કાટખૂણથી જે મોટો હોય તે ખૂણો દર્શાવવાનો છે તો અહીં અલગ અલગ ખૂણા જેમ કે આ ખૂણો છે તો કેવો છે તો તે કાટકોણથી મોટો ખૂણો છે તો તે કાટકોણથી મોટો ખૂણો છે અને આ ખૂણો જે છે કેવો છે કાટકોણથી નાનો ખૂણો છે ત્યાર પછી ડ તમારા શરીરથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો હવે શરીર આખા શરીર વડે કાટકોણથી જે મોટો ખૂણો હોય તે ખૂણો દર્શાવવાનો છે શરીરને એવી રીતે વાળવાનું છે કે જેનાથી કાટકોણથી મોટો ખૂણો બને તો તમારે કાટકોણથી મોટો ખૂણો આ રીતે બનશે તો શરીરને એવી રીતે વાળવાનું કે જેનાથી કાટકોણથી મોટો ખૂણો બને આના જેવા ચિત્રો શરીરની મદદથી તમારી નોંધપોથીમાં દોરો હવે આ જે ચિત્ર આપવામાં આવેલા છે તે તમારે દીવા શરીરની જે સળી હોય તેની મદદથી બનાવવાના છે અને તમારી બુકમાં નોંધપોથીમાં તમારે તેને દોરવાના છે હવે બાગમાં રચાતો ખૂણો હવે અહીં બગીચાનું એક પિક્ચર આપવામાં આવેલું છે તેમાં અલગ અલગ જે ખૂણાઓ રચાય છે તમે પણ જ્યારે બગીચામાં જાઓ ત્યારે ધ્યાનથી જોજો અલગ અલગ વસ્તુ જે હોય તેમાં અલગ અલગ ખૂણાઓ બનતા હોય તો તે ખૂણાઓ દર્શાવવાના છે મારું પણ નૃત્ય રસ્તો બતાવે છે જ્યારે હું મધ બનાવવા માટેનો ફૂલોને જોઉં છું ત્યારે બીજી મધમાખીઓને કહેવા માગું છું તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો ફૂલ સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવે છે હવે અહીં એક છોકરીની વાત કરવામાં આવેલી છે જે નૃત્ય કરે છે અને શું કહે છે કે મારું નૃત્ય જે છે તે શું કહે છે તો કે ફૂલ અને સૂર્ય વચ્ચેનો એક ખૂણો બનાવે છે હવે તેના ઉપરથી એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે બાગમાંથી કેટલાક પાંદડા એકઠા કરો દરેક પાંદડા પર રંગ લગાવીને તેને છાપો પાંદડા પરના ખૂણા જુઓ ક્યાં ખૂણા કાટકોણથી નાના છે અને ક્યાં મોટા છે તે જોવાનું છે હવે બાગમાંથી તમારે કેટલાક પાંદડાઓ લાવવાના છે અને તેને તમારી બુકની અંદર છાપવાના છે અને તમારે એમાં જોવાનું છે કે અહીં ખૂણા આપવામાં આવેલા છે જેમ કે અહીં ખૂણા આપવામાં આવેલા છે બધા પાનમાં અલગ અલગ ખૂણાઓ બને છે તો ક્યાં ખૂણા કાટકોણથી મોટા છે ને ક્યાં ખૂણા કાટકોણથી નાના છે તે તમારે જોવાનું છે અલગ અલગ પાન લઈ અને તેમાં અલગ અલગ જે ખૂણાઓ બને તેમાંથી નાના અને મોટા ખૂણાઓ તમારે જોઈ અને લખવાના છે અરે પેલા પક્ષીને જુઓ તેની ચાંચ કોઈ ખૂણો બનાવે છે કાટકોણથી નાનો છે હવે અહીં ઝાડ છે તેના ઉપર એક પક્ષી બેઠું છે તેની ચાંચને તમે જુઓ તો તે ખૂણો બનાવે છે તે ખૂણો કેવો છે તો તે કાટકોણથી નાનો ખૂણો છે તમે જ્યારે બગીચામાં જાઓ ત્યારે તમારે ધ્યાનથી પક્ષીઓના ચિત્ર જોવાના છે અને તેની ચાંચ જોવાની છે તેની ચાંચમાંથી જે ખૂણો બનશે તે હંમેશા કાટકોણથી નાનો ખૂણો હશે ત્યાર પછી હું એક લક્કડ ખોદ છું મારી ચાંચ ખૂબ જ તીક્ષ્ણ છે કેમ કે તેને લાકડું કાપવાનું હોય છે હવે અહીં લક્કડખોરનું ચિત્ર આપવામાં આવેલું છે તો એ શું કહે છે કે હું એક લક્કડખોર છું અને મારી ચાંચ જે છે લક્કડખોરની ચાંચ જે હોય તે કેવી હોય તીક્ષ્ણ એકદમ ધારદાર હોય છે કારણ કે તે લાકડું કાપે છે તેથી તેની ચાંચ કેવી હોય છે તો કે એકદમ તીક્ષ્ણ હોય છે હવે એવા
પક્ષીઓને શોધો જેની ચાંચના ખૂણા નાના હોય છે. હવે તમારે એવા પક્ષીઓને શોધવાના છે કે જેની ચાંચના જે ખૂણા બનતા હોય તે નાના હોય છે. ચિત્રમાં બે ડાળીઓ વચ્ચેના ખૂણાને નિશાનીથી દર્શાવો, કઈ બે ડાળીઓ વચ્ચેનો ખૂણો સૌથી મોટો છે. હવે જે ઉપરનું જે પિક્ચર છે એમાં તમારે ડાળીઓ જોવાની છે અને તેમાંથી કઈ ડાળીઓનો જે વચ્ચેનો જે ખૂણો છે તે સૌથી મોટો છે તેમાં તમારે નિશાન કરવાનું છે. જે ડાળીનો ખૂણો મોટો હોય તેમાં તમારે અલગ અલગ પેનથી નિશાન કરવાનું છે. હવે નામમાં ખૂણો, હવે અહીં નામ આપવામાં આવેલું છે તો તે નામમાં પણ ખૂણાઓ બને છે, તો તમારે નામમાં બનેલા ખૂણા વિશે જોવાનું છે. જેમ કે અહીં સુખમન આપવામાં આવેલું છે તો તમે જોવો, ધ્યાનથી જોવો, અહીં ખૂણા બનાવવામાં આવેલા છે. તો આ કયા ખૂણા છે તો કે કાટખૂણા બનાવેલા છે. તો તમે ધ્યાનથી જોવો અહીં નામમાં પણ કેટલાક ખૂણાઓ બને છે. જેમ કે આ કાટખૂણો છે તો કે આ કાટકોણથી નાના ખૂણાઓ છે, આ જે ખૂણા છે તે કાટકોણથી નાના ખૂણાઓ છે, અને આ જે ખૂણો છે તે કાટકોણથી મોટો છે, આ ખૂણો છે જે કાટકોણથી નાનો છે, આ ખૂણો છે તે પણ કાટકોણથી નાના ખૂણાઓ છે. તો તમારે, તમે જાણો છો તમારા નામના અક્ષરોમાં પણ ખૂણો બને છે, તો તમારે પણ આ રીતે તમારું નામ લખવાનું છે અને જોવાનું છે તેમાં કયા કયા ખૂણાઓ બને છે અને કેટલા ખૂણાઓ બને છે. મારા નામના 11 કાટકોણ છે તેમાં 10 એવા ખૂણા છે જે કાટકોણથી નાના છે. સીધી રેખાઓથી 3 નામ લખો અને ખૂણાની ગણતરી કરો. હવે તમારે ખૂણા લખવાના છે. અહીં નામ આપવામાં આવેલું છે, કાટકોણની સંખ્યા આપવામાં આવેલી છે, કાટકોણથી મોટા મોટા ખૂણાની સંખ્યા આપવામાં આવેલી છે અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા તમારે લખવાની છે. હવે 3 નામ, સપોઝ કે મીના, સપોઝ કે મીના આપવામાં આવેલું છે તો મીના છે તેમાં કાટખૂણા કેટલા બને છે, તો તમારે એ કાટખૂણા જોવાના છે કે જેમ કે આ બધા છે તો અહીં કાટખૂણા બને છે, તો તમારે કાટખૂણની કેટલી સંખ્યા થઈ, સપોઝ કે અહીં 6 થઈ હોય તો 6 લખવાની છે. ત્યાર પછી કાટખૂણથી મોટા ખૂણા, તો કાટખૂણાથી મોટા ખૂણા કેટલા અહીં બને છે, જેમ કે આ જે ખૂણો છે તે કાટખૂણાથી મોટો ખૂણો છે, તો એક જેમ કે કાટખૂણાથી મોટા ખૂણા જે છે એની સંખ્યા 7 થઈ છે, તો તમારે અહીં 7 લખવાનું છે. ત્યાર પછી કાટખૂણથી નાના ખૂણા, તો કાટખૂણથી નાના ખૂણા જેમ કે આ ખૂણા છે જે કાટખૂણથી નાના ખૂણા છે, તો તમારે ગણતરી કરવાની છે કાટખૂણાથી નાના ખૂણા કેટલા છે, તો જેમ કે 5 થયા છે તો તમારે અહીં 5ની સંખ્યા લખવાની છે. તો તમારે અલગ અલગ નામ લેવાના છે તેથી તમારી સંખ્યા પણ અહીં અલગ અલગ આવવાની છે અને તમારે આ કોષ્ટકને પૂર્ણ કરવાનું છે. સપોઝ કે અહીં ટીના લખશો તો ટીના નામ જોવાનું છે તમારે, ટીનાની સંખ્યા તમારે જોવાની છે. તો એવી રીતે તમારે અહીં 3 નામ લખવાના છે અને નામની અંદર કેટલા ખૂણા બને છે અને કયા કોના ખૂણા બને છે તેની તમારે અહીં સંખ્યા લખવાની છે. ત્યાર પછી એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, ગણિત ગમતના 10 પુસ્તકો એકની ઉપર એક એમ મૂકો, એક પુસ્તકને ત્રાસું ગોઠવો જેથી ઢાળ બને. હવે ગણિત ગમતના અહીં 10 પુસ્તક ગોઠવવામાં આવેલા છે અને આ પુસ્તકને એવી રીતે ત્રાસું ગોઠવવામાં આવેલું છે કે જેની મદદથી ઢાળ બને છે. હવે આ 6 પુસ્તકોથી કરો એક દડાને બંને ઢાળ ઉપરથી ગબડાવો, ક્યાં ઢાળથી દડો ઝડપથી ગબડશે. હવે 6 પુસ્તક મૂકવાના છે અને તેને પણ એક પુસ્તક એવી રીતે સાઈડમાં મૂકવાનું છે જેનાથી તેને પણ ઢાળ બને. હવે 2 દડા લેવાના છે તો એક જે 10 પુસ્તકો ગોઠવી અને ઢાળ બનાવેલો છે તેના ઉપરથી ગબડાવવાનો છે અને એક દડાને જે 6 પુસ્તકથી બનેલું જે ઢાળ છે તેના ઉપરથી ગબડાવવાનું છે અને ત્યાર પછી જવાબ આપવાનું છે ક્યાં ઢાળથી દડો ઝડપથી ગબડશે. તો હવે તમારે ચેક કરવાનું છે કે ક્યાં ઢાળ ઉપરથી દડો ઝડપથી ગબડશે. તો તમારે જોવાનું છે કે 10 પુસ્તકોની મદદથી જે ઢાળ બનાવવામાં આવેલો છે તેના ઉપરથી દડો ઝડપથી ગબડશે. ત્યાર પછી બીજું, ક્યાં ઢાળનો ખૂણો નાનો છે. અહીં શું કહેવામાં આવેલું છે, કયા ઢાળનો ખૂણો નાનો છે, તો જે 10 પુસ્તકની મદદથી જે ઢાળ બનાવવામાં આવેલો છે તે ઢાળનો ખૂણો નાનો છે. તમારે પણ પુસ્તકો ગોઠવી ઢાળ બનાવી અને તમારે જોવાનું છે કે કયા ઢાળ ઉપરથી દડો ઝડપથી ગબડશે અને કયા ઢાળનો ખૂણો નાનો છે. ત્યાર પછી પાછી અહીં એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. અહીં તમે જોવો કે અહીં
લસરપટ્ટીના પિક્ચર આપવામાં આવેલા છે. તો અહીં એક નાની લસરપટ્ટી છે અને એક મોટી લસરપટ્ટી, બે લસરપટ્ટીના પિક્ચર આપવામાં આવેલા છે. તો બગીચામાં આ બે લપસણીઓ છે, બગીચામાં જે બે લપસણીઓ છે તો પેલા કઈ લપસણીનો ખૂણો મોટો છે? તો અહીં તમને પ્રશ્ન પૂછે છે કે કઈ લપસણીનો ખૂણો મોટો છે, તો કોનો ખૂણો મોટો છે? તો કે મોટી લપસણી, જે મોટી લપસણી છે તેનો ખૂણો મોટો છે. તો મોટી લપસણી તેનો ખૂણો મોટો છે. ત્યાર પછી બીજું તમે શું વિચારો છો, નાના બાળકો માટે કઈ લપસણીથી સરકવું સલામત છે, શા માટે? હવે એવું પૂછે છે કે તમે શું વિચારો છો કે નાના બાળકો માટે કઈ લપસણીથી સરકવું સલામત રીતે છે? તો કઈ લપસણી આવશે? તો કે નાની લપસણીથી સલામત રહેશે. તો શું આવશે? તો કે નાની નાની લપસણીથી લપસું સલામત રહેશે. ત્યાર પછી શું આવશે? બદલાતા આકારો. હવે અહીં અલગ અલગ જે આપણે આકાર બનાવ્યા હતા તેમાંથી અલગ અલગ જે આકારો છે તે બદલાઈ પણ જાય છે, તે આપણે સમજવાનું છે. તો બદલાતા આકારો, જરૂરી વસ્તુઓ વપરાયેલી કે નવી, દિવાસળીઓ, સાયકલના વાલ, વપરાતી રબર ટ્યુબ. હવે અલગ અલગ જે દિવાસળીઓ, જરૂરી જે વસ્તુઓ હોય છે તેમાંથી વપરાયેલી કે નવી દિવાસળીઓ લેવાની છે, પછી સાયકલના વાલ લેવાના છે, તેના રબર અને ટ્યુબ પણ લેવાની છે. તેના મદદથી શું કરવાનું છે? તો કે આકાર બનાવવાના છે. પેલો, દિવાસળીનો કાળો ભાગ સાફ કરો. હવે પહેલામાં શું કહે છે કે દિવાસળીનો કાળો ભાગને સાફ કરવાનું કહે છે. ત્યાર પછી નંબર ટુ, રબર ટ્યુબનો નાનો ટુકડો કાપો. હવે દિવાસળીનો જે કાળો ભાગ સાફ કરી નાખવાનો, ત્યાર પછી રબર ટ્યુબ એક લેવાની છે સાયકલની, અને તેનો એક નાનો ટુકડો કાપવાનો છે. તે નાનો ટુકડો કેટલો હોવો જોઈએ? તો કે 1 સેમી હોવો જોઈએ. કેટલો? 1 સેમીનો રબરનો નાનો ટુકડો હોવો જોઈએ. ત્યાર પછી નંબર થ્રી, રબર ટ્યુબના ટુકડાની બંને તરફ દિવાસળીઓ નાખો. હવે રબર ટ્યુબનો જે ટુકડો તમે 1 સેમીનો લેશો, તેની બે બાજુ દિવાસળી નાખવાની છે. તમારે આ પ્રયોગ ઘરે કરવાનો છે, જો શક્ય હોય તો પ્રયોગ ઘરે કરજો. હવે બંને બાજુ દિવાસળી નાખવાની છે, ત્યાર પછી શું કરવાનું છે? ત્રિકોણ બનાવવા માટે વધુ દિવાસળીઓ ઉમેરો. હવે તેની મદદથી તમારે ત્રિકોણ બનાવવાનો છે, અને તમારે વધારે દિવાસળીની જરૂર જો પડતી હોય તો તમારે વધારે દિવાસળીનો ઉપયોગમાં તમે લઈ શકો છો, અને તમારે એક ત્રિકોણ બનાવવાનો છે. જો શું કરવાનું છે, પહેલાં દિવાસળી લઈ અને બંને બાજુનો કાળો ભાગ સાફ કરવાનો છે. ત્યાર પછી એક રબરનો જે નાનો ટુકડો લેવાનો છે 1 સેમીનો, તેની અંદર શું કરવાનું છે? તો તે દિવાસળી નાખવાની છે, અને ત્યાર પછી દિવાસળી વધારે લઈ અને તમારે એક ત્રિકોણ બનાવવાનો છે. તો તમે ઘરે બનાવવાની કોશિશ કરજો. ત્યાર પછી હવે દિવાસળીઓ અને રબર ટ્યુબના ટુકડાઓનો ઉપયોગ કરી 4-5-6 બાજુઓવાળી આકૃતિઓ બનાવો. હવે દિવાસળી અને રબર ટ્યુબનો જે ટુકડો હતો તેની મદદથી તમારે અલગ અલગ આકૃતિઓ બનાવવાની છે, જેના બાજુઓ કેટલી હોવી જોઈએ? જેમ કે 4, 1, 2, 3, 4. આ કેટલા બાજુવાળો છે? તો કે 4 બાજુઓવાળો. ત્યાર પછી 1, 2, 3, 4 અને 5. આ કેટલી બાજુઓવાળો છે? તો કે 5. અને આ કેટલી? તો કે 6 બાજુઓવાળો છે આકાર. તો આવી જ રીતે તમારે પણ અલગ અલગ 4, 5 અને 6 બાજુઓવાળા આકાર બનાવવાના છે રબર ટ્યુબ અને દિવાસળીની મદદથી. ત્યાર પછી નેક્સ્ટ, દરેક પ્રકારના આકારમાં કેટલા ખૂણા છે તે શોધો, તેના પર નિશાન કરો. હવે જેમ કે આપેલો આકાર છે તો તેમાં કેટલા ખૂણાઓ છે? તો 1, 2, 3 અને 4 ખૂણાઓ આપવામાં આવેલા છે. તો હવે તમારે નિશાની કરવાની છે કે આમાં કેટલા ખૂણા આપવામાં આવેલા છે? તો કે 4 ખૂણા આપવામાં આવેલા છે, તો એવી નિશાની કરવાની છે. હવે દરેક આકારને તમારી આંગળીના ટેરવાની મદદથી નીચે તરફ દબાવો. હવે જે આ આકાર છે તેને આંગળીના ટેરવા વડે તમારે નીચે દબાવવાનું છે, કે શું થાય છે, આકારમાં કંઈ ચેન્જીસ થાય છે, આકાર નાનો કે મોટો થાય છે, તમારે તે જોવાનું છે આકારને દબાવીને. ત્યાર પછી શું કહેવામાં આવે છે? તમારું પરિણામ શોધો અને નીચેના કોષ્ટકમાં લખો. હવે અહીં અલગ અલગ આકાર આપવામાં આવેલા છે, જે દિવાસળીની મદદથી બનાવવામાં આવેલા છે, અને તમારે હવે તે જોવાનું છે કે ખૂણામાં ફેરફાર કયા થાય છે. તો હા, તો ફેરફાર થાય છે તો હા, અને તો ફેરફાર ખૂણામાં ના થતા હોય તો ના. તમારે આંગળીના ટેરવા વડે તે અલગ અલગ આકાર છે તેને દબાવવાના છે. તો પેલો કયો? એક 6 ખૂણાવાળો એક આકાર આપવામાં આવેલો છે, 1, 2, 3, 4, 5 અને 6. 6 ખૂણાવાળો એક ષટ્કોણ આપવામાં આવેલો છે, તો તેને તમારે દબાવવાનો છે કે તેના આકારમાં ચેન્જીસ થાય છે. તો કે હા, તેના આકારમાં ચેન્જીસ થશે. ત્યાર પછી એક 5 ખૂણા આપવામાં આવેલા છે, પંચકોણ આપવામાં આવેલો છે, તો તેને પણ તમારે દબાવવાનો છે કે તેમાં ચેન્જીસ થાય છે. તો કે હા, એમાં ચેન્જીસ થાય છે. ત્યાર પછી 4 ખૂણાવાળો 4 ખૂણાવાળો એક આકાર આપવામાં આવેલો છે, તો તમારે તેને પણ દબાવવાનો છે, તો તેમાં પણ ચેન્જીસ થાય છે. તો કે હા. ત્યાર પછી એક ટ્રેંગલ આપવામાં આવેલો છે,
તમારે જોવાનું છે કે આ ટ્રેંગલ માં ચેન્જીસ થાશે તો કે ના આ ટ્રેંગલ માં ચેન્જીસ થાશે નહીં તેને પણ તમારે દબાવી અને જોવાનું છે તો જે ટ્રેંગલ આપવામાં આવેલો છે તે એટલો મજબૂત હશે કે તેમાં આ ચેન્જીસ થાશે નહીં તો મિત્રો આપણે અહીં આ ટાસ્કને પૂર્ણ કરીશું અને નવા ટાસ્ક સાથે ફરીથી મળીશું આભાર